परम पूज्य प्रातः स्मरणीय मोक्ष मार्गदर्शक एवं अपना सोना लागेला गुरुजी हरिस्वामी किरण स्वामी मारा गुरु भाई आज गुरु पूर्णिमा पवित्र दिवस है। अपना बधा माटे जे अपने गुरुजी शिष्य छे बधा माटे गुरुजी नो ऋण स्वीकार करवानो एक दिवस है के गुरुजी आपने मळ्या भगवान की दया करी तो अपना के अहोभाग्य है। बे चार बात कही है कि अपना शास्त्रों में अपने घना बदा गुरुजी लखेला शास्त्रों अपने अपने वाँची वाँची ने सत्संग में आप दृढ़ाव करिए के गुरु संत शास्त्रों में एक कहूँ कि केवा होवा जोईए तो उत्तम गुरु एवो हो ज्ञानी हो અને ગુરુજીથી બીજો એવો જ્ઞાની ગુરુ આપણને મળી શકે એવું હું ઠાતો નથી। ગુરુજીના જન્મદિવસે રથયાત્રાના દિવસે આપણે વાત કરી હતી ને પટેલ સાહેબજી પટેલ સાહેબના આપણે એમના પ્રવચનમાં સાંભળ્યું હતું કેટલા ગુરુજીના પુસ્તકો ગુરુજીના પુસ્તકોની કેટલી પ્રતો અને કેટલો બધો એનો વિસ્તાર સીડીના દ્વારા ઓડિયો દ્વારા એટલે એવું કામ કર્યું છે કે જે આ આ એ કહેવાય કે ધરતી રહેશે ત્યાં સુધી એ વસ્તુ રહેવાની છે અને એટલું પરોપકારનું કામ કર્યું છે કે એ બધાને જે લોકો જેટલા મુમુક્ષુઓ હશે એ બધાને એ ઉપયોગી થવાનું છે। જે શાસ્ત્રોમાં ડેફિનેશન છે કે જ્ઞાની ગુરુ હોય તો એવા જ્ઞાની ગુરુ આપણને મળ્યા છે। ઘણી વાર આપણે સમાજમાં જોઈએ છીએ કે ઘણા ઘણી બધી જગ્યાએ ઘણા બધા પ્રકૃતિ જાણીએ છીએ બધું એ જાણીએ છીએ તેમ છતાં આજે એવી વાત કરવી છે કે મારા મિત્ર હમણાં મારી આ એક્ઝામ હતી એ વખતે હું લાઇબ્રેરીમાં વાંચતો હતો તો ત્યાં એક મારા મિત્રના એક બીજા મિત્ર છે કપૂરથલા આપણે અહીંયા કંઈક એ લોકોની રેજિમેન્ટ છે લશ્કરમાં છે એટલે મેં એક ક્યુરિયસ ક્વેશ્ચન કર્યો કે ઘણી વાર એવું પેપરમાં વાંચીએ છીએ કે આતંકવાદીઓ સામે લડતા કે યુદ્ધ દરમિયાન મેજર કોઈ મરી ગયા કેપ્ટન મરી ગયા બ્રિગેડિયર કોઈ મરી ગયા આપણે એમ થાય કે આ બધા અધિકારીઓ શું કામ મરે એમને નાના જવાનો મરે એ તો આપણે સમજાય છે પણ અધિકારીઓ તો ઓફિસમાં બેઠા બેઠા હુકમો કરવા જોઈએ આપણે એ શું કામ લડવા જાય તો એણે એવું કહ્યું કે જો લશ્કર એવી જગ્યા છે કે જ્યાં લોકો આવે તો છે પણ એમને ક્યાંય બીજે નોકરી ના મળે તો માત્ર માત્રને માત્ર રાષ્ટ્રપ્રેમથી પ્રેરાઈને નથી આવતા ક્યાંક જોબ ના મળતી હોય ક્યાંક બીજે ત્રીજે અને સારી હેન્ડસમ સેલરી મળે એટલે લોકો લશ્કરમાં આવા પ્રેરાતા હોય છે પણ જ્યારે યુદ્ધ જેવી પરિસ્થિતિ થાય ને ત્યારે સામે ગોળીઓ ઘણી ખૂબ ચાલતી હોય અને તમે એમ કહી દો કે જા જતા તો 10 જણમાંથી 8 જણ તો ક્યાંક સંતાઈ ગયા હોય એટલે એવી પરિસ્થિતિ ના થાય એટલે લશ્કરના અધિકારીઓને એવી તાલીમ હોય છે કે લશ્કરનો અધિકારી આગળ રહે એ આગળ રહે એટલે પેલા લોકોને એમ થાય કે ના ના અમારા સાહેબ આગળ છે ચિંતા નથી અને એની પાછળ એની બટાલિયન હોય અને એની જે બટાલિયન પૂરી થાય એની પાછળ પણ લશ્કરનો એક અધિકારી હોય છે અને એ જે પાછળવાળો લશ્કરનો અધિકારી હોય છે એને એવી છૂટ કે આમાંથી કોઈ ભાગે ને તો સામેવાળો ગોળી મારે ને પહેલા અમે ગોળી મારી દીધી એટલે આ થઈ લશ્કરની વાત કે લશ્કરમાં યુદ્ધ જીતવું હોય દુશ્મનો સામે તમારે જીતવું હોય તો તમારો જે લીડર હોય એ આગળ થાય અને એ આગળ થાય અને બીજા એની પાછળ થાય હવે આપણે આને જરા આધ્યાત્મિક રીતે જોઈએ તો આપણે બધા મોક્ષ માર્ગના જે યોદ્ધાઓ કહેવાઈએ જે અંતરના શત્રુ અને બાહ્ય શત્રુ સાથે સતત એમને લડવાનું અને એવામાં જો આપણા લીડર ખાલી બેઠા બેઠા એમ હુકમ જોડે કે તમે આમ જાઓ તમે તેમ જાઓ તો એમાંથી એક આમ જાય ને એક આમ જાય એવી પરિસ્થિતિ થાય પણ અહીંયા ગુરુજી પોતાના આચરણથી આપણને પ્રેરણા આપતા રહે સતત
માર્ગ હતા આપણે બધા પાછળ ચાલીએ જો એક બે ખડતા હોય તો પાછળ હરિસ્વામી એમ કે ક્યાં જાય છે સીધો સીધો આગળ જા આપણે આગળ જવાનું છે એટલે આપણા મંદિરમાં આપણને જે મળ્યું છે એનો ઘણીવાર એવું થાય છે કે આપણને જે મળ્યું હોય છે ને એનો આપણને એનું મહત્વ આપણને નથી હોતું યુવાનો રિપ્રેઝન્ટ કરું છું એટલે એક બીજી વાત પણ મારે કરવી છે કે આપણે બધા અહીંયા ભક્તિ ભજન ગુરુજીના એમાં કરીએ છીએ ગુરુજીના માર્ગદર્શન હેઠળ તો આપણા બધાનો ગોલ એ છે કે આપણે ભગવાનના ધામમાં મોક્ષ આપણે પ્રાપ્ત કરવો છે ભગવાનના ધામમાં જવું છે એક સામાન્ય વાત તમને કહું કે આપણે યુવાનો હોય ભણતા હોય તો એમની ડ્રીમ હોય મેનેજમેન્ટ ભણતા હોય તો આઈઆઈએમ એન્જિનિયરિંગ ભણતા હોય તો આઈઆઈટી તો આ એવી સંસ્થાઓ કહેવાય કે જે ઓથોરિટી કહેવાય આઈઆઈએમ નો પાસાઓ છે એટલે ઓથોરિટી આઈઆઈટી નો પાસાઓ છે એટલે જેવો તેવો ના હોય તમે જુઓ એ લોકોમાં કેવું હોય છે આપણને ઘણીવાર એવું વાંચવા મળે છે કે ભાઈ આઈઆઈએમ અમદાવાદ તો ત્યાં કંપનીઓ સામેથી આવે છે અને એનું 100% પ્લેસમેન્ટ થાય કે જેટલા પાસ થયા હોય બધાને સારી જોબ મળી જાય આઈઆઈટીમાં પણ એવું જોવા મળે છે કે કંપનીઓ સામેથી જાય અને સારી જોબ મળે તો આપણે જરા એટલો વિચાર કરવાનો છે કે આપણું આ મંદિર છે ને એ આપણા સંપ્રદાયમાં નહીં આપણા આ જેટલા જે લોકો આપણા અને બીજા સંપ્રદાય કે જે લોકો સ્વામિનારાયણ ભગવાનને નામ લઈને ફોલો કરે છે એમાં આપણું મંદિર છે ને એ ઓથોરિટી છે એને લેવલ ઉપર લઈ ગયા છે કે અહીંયા મોક્ષ માટે 100% પ્લેસમેન્ટ છે હવે એવું જોવાનું છે કે આ આઈઆઈએમ કે આઈઆઈટી નો સ્ટુડન્ટ કોઈ કંપનીમાં જાય છે અને એ કંપનીમાં જો એ અપ ટુ માર્ક પરફોર્મ નથી કરતો તો બદનામી છે ને એ સંસ્થાની થાય છે જેમ કે આઈઆઈએમ અમદાવાદનો સ્ટુડન્ટ હોય અને કોઈ કંપનીમાં બરાબર પરફોર્મ ના કરે તો એના મેનેજમેન્ટ એમ કે સમજી આપણે આઈઆઈએમ અમદાવાદ નેક્સ્ટ ટાઈમ ધ્યાન રાખજો એટલે આપણે એવો વિચાર કરવાનો છે કે આપણે કંઈક આડાવાળા થઈએ તો એની સાથે આપણી આ સંસ્થાનું નામ જોડાયેલું છે અને આપણા લીધે આ સંસ્થા બદનામ ના થાય એ ખૂબ ધ્યાન રાખવાની વાત છે યુવાનો માટે ખાસ પણ મારા જેવા ઘણા ઢીલા પૂછાય હોય છે કે જે પૂરું બધું પાળી નથી શકતા ગુરુજી સાથે એટલો એ નથી રાખી શકતા પોતાની વ્યસ્તના કારણે બીજા કારણે પણ એટલું તો એક વસ્તુ ચોક્કસ સમજવાનું છે કે આપણે શાસ્ત્રોમાં ઘણી બધી વાર મેં વાંચ્યું છે મને એ વસ્તુ ખૂબ ગમી છે કે લીમડા જેવો નિશ્ચય રાખવાનો છે એક વાર આપણે એમ આપણને ખબર પડી કે આ લીમડો પછી હજાર વાર કોઈ કે આંબો તો આપણે એમ કહીએ કે આંબો લીમડો એટલે લીમડો એટલે આપણા ગુરુજી એટલે આપણા ગુરુજી આપણું મંદિર એટલે આપણું મંદિર પછી ભલે તમે થોડો આ માં હોય બે દીકરો તોફાનીય હોય એક દીકરો બહુ શાંત હોય બધું કયું કરતો હોય એક દીકરો કશું કયું કરે નહીં પણ માની માટે તો છે ને આંખો બધી સરખી જોઈએ એમ આપણે સમજવું ને ધીરે ધીરે પ્રયત્નશીલ રહેવું તો શું છે કે ગુરુજીના ક્યારેક આશીર્વાદ આપણે શરણદાસ ગોપાળાનંદ સ્વામીની વાતોમાં આપણે નથી સાંભળ્યું કે આશીર્વાદ સ્વભાવ આપણા ખરાબ જે હોય એ નીકળી જાય એટલે પડ્યા રહેવું તો આપણું કામ થશે ધીમે ધીમે એટલે ગુરુજી ગુરુ કેવા હોય કે આપણે તાનસેનનો દાખલો લઈએ ચંદ્રગુપ્ત મૌર્યનો દાખલો લઈએ એવા લોકો હતા કે જે કશામાં નહોતા પણ ગુરુના કારણે એ આખા રાષ્ટ્રમાં ફેમસ થયા તમે એના ગુરુને કદાચ બહુ જણા નહીં ઓળખતા હોય આપણા ગુરુની પણ પ્રકૃતિ એવી એકદમ લો પ્રોફાઇલ લેવું પણ આપણે ઘણીવાર એવું ધારીએ છીએ કે આપણે જે બધું કરીએ છીએ આપણે અંદર જે બધી કેપેસિટી છે એના કારણે થાય છે તો બધું ભૂલ ભરેલું હોય છે ઘણીવાર કારણ કે મહેનત બધા કરતા હોય છે પણ આશીર્વાદ બધાને નથી મળતા હોતા કેવી છે મારે કે ઘણી બધી વાર આપણે યુવાનોમાં શું બધે બીજે બહાર જઈએ આપણે તો ઘણી બધી મોટી મોટી વાતો થતી હોય કે અમારી સંસ્થા આમ છે અમારી સંસ્થા તેમ છે અમારા ગુરુ આમ અમારા ગુરુ તેમ
વાત માત્ર સમજી રાખવાની છે કે ભગવાન છે ને સ્વામિનારાયણ ભગવાન એ આપણને માટે આપણે સૌથી બેસ્ટ ડિઝર્વ કરીએ છીએ એટલા માટે આપણને ગુરુજી આપ્યા છે અને એટલા માટે આપણે બીજે ક્યાંય કોઈ જગ્યાએ માફા મારવાની જરૂર નથી ગુરુજીને આપણે મેં કહ્યું ને કે મારા જેવા તો ઘણા હશે કે જે લોકોને થોડું વધારે ઓછું કંઈક રહેતું હશે પરીક્ષા મારી હતી એક વાર ગુરુજી ખાલી YouTube મારી પરીક્ષા છે પાસ થયો તો એક વાર ખાલી મેસેજ કર્યા કે હું આવી રીતે પાસ થયો છું પણ એનો અર્થ એ નથી કે ગુરુજીનો આપણી સાથેનો નાતો નાતો ગુરુજીનો તો હંમેશ છે આપણા અંદરથી શું છે ને એ આપણે વિચારવાનું છે કે આપણે કેટલા આપણે હૃદયથી કેટલા એટેચ છીએ એ આપણે ખાસ વિચારવાનું છે અને આ પ્રસંગે એટલું વિચારવાનું છે કે કોઈ ગમે તેટલો મોટો હોય એમાં આપણે નાના નથી બીજા એમ વાત કરતા કે અમે આમ છીએ અમે તેમ છીએ બીજા ગમે તેટલા મોટા હોય એનાથી આપણે થોડી નાના થઈ જઈએ છીએ એ જ વાત આપણે હંમેશા આપણા મગજમાં રાખવાની છે કે બીજી ગમે તે સંસ્થા હોય એનાથી આપણી સંસ્થાનું મહત્વ કેમ ઘટી જાય આપણા ગુરુજીએ તો એક આવડી શૂન્યમાંથી જેને કહેવાય ને સર્જન કરેલું છે અને આટલો મોટો જ્યાં બેસવાની આજે 12 જગ્યા 12 સુધી બેસવાની જગ્યા નથી એવી જે સંસ્થાની અને આ બધા જે તૈયાર કરેલા છે એ આપણે કહેવાય ને ઘણી બધી વાર ગુરુજીએ પણ વાત કરેલી છે કે સિંહોના ડોળાના હોય સિંહો તો અમુક જ હોય એટલે એવા આપણે વીણી વીણીને ગુરુજીએ એ તૈયાર કરેલા છે તો ગુરુજીનું સંસ્થાનું કે નામ એ ન થાય અને એના લીધે અમને નીચા ધોરણ ન થાય એ આપણે જોવાનું છે અને આજના દિવસે અમારા યુવક મંડળ વતીથી ગુરુજીના ચરણોમાં પ્રાર્થના કે મારા યુવકોના મારા જેવા કોઈ હોય ઢીલા પોચા હોય તો સ્વભાવ એનો એ વશમાં કરી શકે અથવા સ્વભાવને થોડો ટાળી શકે એવી એવા અમારી પર આજના દિવસે કૃપા કરજો જય શ્રી